गर्भ विकास तरफ तो लास्ट सेशन में आपने जोयुं के गर्भनुं स्थापन थवुं एटले शुं तो के एंडोमेट्रियमनुं जे लेयर छे एनुं कोष विभाजन थईने जे आखो गर्भ छे एनी फरते गोठवाई जाय। हवे गर्भना स्थापन समये गर्भनुं चित्र कंईक आवी रीतनुं हतुं। आ हता ट्रोफोब्लास्टना कोषो, ट्रोफोब्लास्ट ट्रोफोब्लास्ट एटले के पोषक स्तरना कोषो। पछी एनी अंदर एमनियोटिक प्रोजिनेटर कोषो हता। आ एमनियोटिक प्रोजिनेटर जे कोष छे एनुं कोष विभाजन थईने आखी एमनियोटिक सेल सॉरी एमनियोटिक सेक नुं निर्माण थाय आवी रीते। અને એની અંદરની બાજુએ જે કોષ હતા તે હતા એમ્બ્રિયોબ્લાસ્ટ। આ એમ્બ્રિયોબ્લાસ્ટ કોષો જો આ ખાલી તમારે જોવાનું જ છે, સ્ટેપ બાય સ્ટેપ નથી જવાનું એટલે કોઈ મૂંઝાવવું નહીં, બરાબર। આ છે ટ્રોફોબ્લાસ્ટ, હું લખી દઉં છું, ટ્રોફોબ્લાસ્ટ એમનિયોટિક સેક એટલે કે ઉલ્વ જળ કોથળી, ઉલ્વ જળ કોથળી। આ છે પોષક સ્તર, પોષક સ્તર ના કોષો। હવે આ છે એમ્બ્રિયોબ્લાસ્ટ, એમ્બ્રિયોબ્લાસ્ટ રેડી। હવે આ એમ્બ્રિયોબ્લાસ્ટ, આ પોષક એમનિયોટિક ઉલ્વ જળ કોથળી જો આવી રીતની હોય, આને યોલ્ક સેક કહેવાય એટલે કે જરદી કોથળી, યોલ્ક સેક અથવા જરદી કોથળી કે જે ધીમે ધીમે નાની થતી જાય। આપણે કાંઈ યાદ રાખવાનું નથી, ખાલી સમજવા માટે હું તમને સમજાવું છું। હવે એમ્બ્રિયોબ્લાસ્ટ જે છે ને એના કોષનું કોષ વિભાજન થાય અને ત્રણ લેયર બને, ત્રણ લેયર બને તો હું ત્રણ લેયર બનાવું છું, મીન્સ કે આ થયા ત્રણ ગર્ભ ગર્ભીય સ્તરો, મીન્સ કે આ ત્રિગર્ભસ્તરો છે, ત્રિગર્ભસ્તર। તો આ ત્રણ જે ગર્ભના સ્તરો છે એમાંથી જેને કહેવાય કે આગળ કોષોનું કોષ વિભાજન એન્ડ વિભેદન થઈને આખે આખું ભ્રૂણ બને, બરાબર। હવે મેઇન વાત કરવાની છે એ અહીંયા છે, ધ્યાન આપજો। હવે આ છે એન્ડોમેટ્રિયમ લેયર, રેડી, એન્ડોમેટ્રિયમના કોષો ને એની ફરતે પણ હું દોરતો નથી, સમજી જજો, કારણ કે ગર્ભનું સ્થાપન થઈ ગયું છે। હવે જે આ ટ્રોફોબ્લાસ્ટના કોષો છે ને એમ ઉપરની દિશા તરફ વળે, તો જોજો ટ્રોફોબ્લાસ્ટના કોષો જે છે એ આવી રીતે આગળ વળે, આમ જો આ ટ્રોફોબ્લાસ્ટના કોષો આવું સ્ટ્રક્ચર બને, રેડી, જો છે એટલે હું આવી રીતે દોરું છું, મીન્સ કે ટ્રોફોબ્લાસ્ટના કોષો વિકાસ પામીને આવી રીતે આંગળી જેવા પ્રવર્ધો બનાવે। આ પ્રવર્ધો ક્યાં ખૂપે છે, મીન્સ કે આમ ઇનસાઇડ અંદરની બાજુએ, એન્ડોમેટ્રિયમ જે છે એની અંદરની બાજુએ જાય। બીજી બાજુ આ જે એન્ડોમેટ્રિયમ લેયર છે આખે આખું, આ એન્ડોમેટ્રિયમ લેયર કે જે માતાના ગર્ભાશયનું લેયર છે, આની અંદર જે આપણને રુધિરવાહિનીઓ જોવા મળે છે આ શું છે, આ છે માતાની રુધિરવાહિની, માતાની રુધિરવાહિની, રેડી। હવે આ જે ટ્રોફોબ્લાસ્ટના કોષો છે એમાંથી જ, ચાલો આ બાજુ હું ભ્રૂણનું નિર્માણ કરી દઉં છું, ધીમે ધીમે જે એમ્બ્રિયોબ્લાસ્ટ જે છે એમાંથી ધીમે ધીમે કોષોનું વિભાજન એન્ડ વિભેદન થઈને ભ્રૂણનું નિર્માણ થાય, એટલે કે આ છે બાળક અથવા ભ્રૂણ, રેડી। આ એનો શિર્ષ છે, આ એના પગ છે,
જે ડેવલપ થાય છે. હવે ટ્રોફોબ્લાસ્ટના કોષો છે ને, એમાંથી કોષ વિભાજન એન્ડ વિભેદન થઈને નલિકા બને. જાનડી રેડી જો આવી રીતની બેની. હવે આ જે નળી બને છે ને મિત્રો, એને જરાયું કહેવાય. આ જરાયું, આ જે જરાયું છે ને, એની અંદર ધમની પ્લસ શીરા જોવા મળે આપણને. ધમની પ્લસ શીરા પ્લસ હજી એક વસ્તુ જોવા મળે, સ્ટેમ સેલ પ્લસ અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરતા કોષો, સ્ત્રાવ કરતા કોષો. રેડી? ચાલો. એટલે કે આ માતાની જે રુધિરવાહિની છે ને, એમાંથી પોષક ઘટકો, આ જે તમે જોઈ રહ્યા છો કે જેની અંદર રુધિરવાહિની છે, એમાં પ્રસરણ દ્વારા જાય. પ્રસરણ દ્વારા પોષક ઘટકો વહન પામે. માતાની અને ભ્રૂણની રુધિરવાહિની જે છે તે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં હોતી નથી. એટલે કે માતા અને ભ્રૂણનું જે રુધિર છે તે સીધું જ કોન્ટેક્ટમાં હોતું નથી. એવી જ રીતે આમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે, ઉત્સર્ગ દ્રવ્ય, તે પણ પ્રસરણ દ્વારા માતાના રુધિરની અંદર ઠલવાય. રેડી? અને આનો એક છેડો છે ને એ ભ્રૂણની અંદર જાય, જેને આપણે ગર્ભનાળ તરીકે ઓળખીએ છીએ. રેડી? બરાબર. ચાલો, ધીમે ધીમે યોલ્ક સેક છે એ નાની થતી જાય. આવી રીતની રચના. તો આ જે પ્રવર્ધ સર્જાણા ને મિત્રો, પ્રવર્ધ કે જે માતા અને ભ્રૂણની વચ્ચે એક દ્રવ્યોના અણુઓના વહન માટે એક એકમ તરીકે વર્તે છે, જેને ગર્ભપોષક રસાંકુરો કહેવાય. આ જે પ્રવર્ધ જે સર્જાણા ને તેને ગર્ભપોષક રસાંકુરો કહેવાય. શું કહેવાય? રસાંકુરો. રેડી? હવે આગળ આપણે જોઈએ, જે જરાયું છે, જરાયું, આ જરાયુ દ્વારા અમુક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટ્રોન છે, પણ મેઇન જે છે એની ચર્ચા કરીએ. જરાયુ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે, જે નંબર વન HCG હ્યુમન કોરિયોજેનિક ગોનાડોટ્રોપિન્સ નો સ્ત્રાવ કરે. હ્યુમન કોરિયોજેનિક ગોનાડોટ્રોપિન્સ, એની અંદર પણ પાર્ટ્સ પડે, આલ્ફા HCG, બીટા HCG. ચાલો, હવે જરાયુ દ્વારા આ જે રસાયણ મીન્સ કે અંતઃસ્ત્રાવનો જે સ્ત્રાવ થાય છે એનું કાર્ય શું છે? આમ તો આપણે એક કાર્ય ભણી ગયા. પહેલું કાર્ય છે કોર્પસ લ્યુટિયમને જાળવે. કોર્પસ લ્યુટિયમની જાળવણી કરે. કોર્પસ લ્યુટિયમની જાળવણી કરે, તેથી પ્રોજેસ્ટેરોનનું લેવલ છે ને એ માદાની અંદર હાઈ રહે, જેથી એન્ડોમેટ્રિયમ જે છે એ જળવાય. એન્ડોમેટ્રિયમ જળવાય, અને એન્ડોમેટ્રિયમ જળવાય તો ગર્ભનું સ્થાપન જળવાય, ગર્ભપાત ન થાય. તો પહેલું કાર્ય છે HCG નું. આ બીજું બીટા HCG, ખાસ એનું જે વેરિયન્ટ છે તે કિમોરિસેપ્ટર ટ્રિગર ઝોન, એટલે હું સીધું ટૂંકમાં જ લખું છું, CTZ, મગજની અંદર જે CTZ છે, બીટા HCG CTZ ને ઉત્તેજે. CTZ એટલે કે ઉલટીનું કેન્દ્ર,
ઉલટી કેન્દ્ર, જેથી શું થાય? ઉલટી થાય. ઉપરાંત બીટા એચસીજી જે છે એ પાચન એક્ટિવિટી, પાચન ક્રિયાવિધિને ધીમી કરે, જેથી અપચો, કબજિયાત, એસિડિટી વગેરે થઈ શકે. હવે આવું થવાનું કારણ શું, અથવા આનું આનું જે મહત્ત્વ છે એ શું છે, મહત્ત્વ શું છે? તો પ્રેગ્નન્સી દરમિયાન ઉલટી થવી પ્લસ પાચન ક્રિયાવિધિ ધીમી થવી, અપચો થવો, કબજિયાત, એસિડિટી, હવે આનું મહત્ત્વ આવી રીતનું છે. ઉદ્વિકાસની દ્રષ્ટિએ બાબતે, બાયોલોજીની દ્રષ્ટિએ જોઈએ ને તો શરૂઆતની પ્રેગ્નન્સી સમયે બીટા એચસીજીનું જે લેવલ છે એટલે આપણને એની ઇફેક્ટ વધારે દેખાય, તો સમયે આ લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે. તો આ લક્ષણો શું સૂચવે છે કે જો ખોરાકમાં કોઈ અજાણ્યા ઘટકો અથવા તો જેને કહેવાય કે ભ્રૂણને નુકસાન કરતા ઘટકો હોય તો પાચન એક્ટિવિટી ઓછી થવાથી તે ઘટકોનું શોષણ શક્ય બને ત્યાં સુધી ઓછું થાય. તો આ કુદરતની કમાલ છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો ખોરાકની અંદર કે કોઈ રીતે એવા રસાયણો આપણા શરીરમાં જાય છે ખોરાકમાં કે પાણી થ્રુ, તો કુદરતી રીતે પાચન એક્ટિવિટી જે છે એ ઓછી હોવાથી આવા જે રસાયણો છે એનું શોષણ જેને કહેવાય ઓછું થાય, જેથી શક્યતા છે કે ભ્રૂણ જે છે એને ઓછું નુકસાન થાય. રાઈટ? તો બીટા એચસીજી અથવા એચસીજી અંતઃસ્ત્રાવ જે છે એનું જે બીજું કાર્ય છે એનું પ્રયોજન કંઈક આવું છે. એની ત્રીજી વાત કરું હું તમને, તો હાલના સમયમાં તમે જોશો કે એવી બધી ટેસ્ટ આવે છે જેને આપણે પ્રેગ્નન્સી ટેસ્ટ કહીએ છીએ. તો ઘણી આવી સ્ટ્રીપ હોય, ઘણી બધી કંપનીઓ બનાવે છે, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો પ્રેગા ન્યૂઝ, કે જેના થકી પ્રેગ્નન્સી છે કે નહીં એ તપાસી શકાય. બરાબર? તો પ્રેગા ન્યૂઝમાં આવી સ્ટ્રીપ છે, અહીંયા આપણે મૂત્ર જે છે એના ટીપા નાખવાના હોય, કારણ કે બીટા એચસીજી અંતઃસ્ત્રાવ જે છે ને એનું વિઘટન થઈને જે દ્રવ્ય બને ને એ મૂત્ર દ્વારા બહાર નીકળે, બહુ સિમ્પલ છે, આપણે ઉત્સર્જન તંત્રમાં ભણ્યા. તો આ એક પ્રકારની ક્રોમેટોગ્રાફી છે. અહીંયા એ લોકોએ શું કર્યું હોય, એક રસાયણ રાખેલું હોય. આ રસાયણ એવું હોય કે જેથી બીટા એચસીજી અંતઃસ્ત્રાવ જો પ્રેઝન્ટ હોય ને તો રસાયણ જે છે ને એની અંદર કલર ચેન્જીસ આવે. રેડી? ને આ બાજુ બીજું એક એવું રસાયણ રાખેલું હોય કે જે સામાન્ય મૂત્ર હોય ને એ એના કોન્ટેક્ટમાં આવે ને એટલે અહીંયા કલર દેખાય. જો પ્રેગ્નન્સી હોય, મીન્સ કે ગર્ભ હોય ને, ગર્ભ રહીએ ને, તો ગર્ભના કોષો દ્વારા જ એચસીજીનો સ્ત્રાવ થાય. તો મૂત્રની અંદર વિઘટિત એચસીજી મોલેક્યુલ હોય જ. તો મૂત્રને જો અહીંયા નાખવામાં આવે તો મૂત્ર છે આગળ વધે, તો પહેલું તમને પિંક ટપકું દેખાય, મીન્સ કે મૂત્ર છે એ અહીંયા સુધી પસાર થઈ ગયું છે. મૂત્ર છે તે પસાર થઈ ગયું છે, અહીંયા આવે. આ છે એ મૂત્રને ઓળખી શકે તેવું રસાયણ, મૂત્રને ઓળખી શકે તેવું રસાયણ. આ છે એચસીજીને ઓળખી શકે તેવું રસાયણ, એચસીજીને ઓળખી શકે તેવું રસાયણ. રેડી? એટલે આ ટેસ્ટનું રિઝલ્ટ કેવું હોય કે જો એક પિંક લેયર દેખાય તો એનો મિનિંગ છે પ્રેગ્નન્સી નથી. જો બે પિંક ટપકા આપણને દેખાય છે તો એનો મિનિંગ છે પ્રેગ્નન્સી છે. તો એક પ્રકારની ક્રોમેટોગ્રાફી છે. તો મૂત્ર જે છે એને અહીંયા નાખવાનું, મૂત્ર આગળ વધે છે. જો પ્રેગ્નન્સી હોય તો ભ્રૂણ દ્વારા એચસીજી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો હોય અને એનું જે વિઘટિત મોલેક્યુલ છે એ અહીંયા રસાયણ સાથે પ્રક્રિયા કરે ને પિંક કલર આપે. રેડી? તો બે પિંક પ્રેગ્નન્સી છે, એક નથી, આવી રીતનું હોય.
तो आ एचसीजी अंतस्त्राव से उपयोग आ रीते प्रेग्नेंसी कीट आए क्विक जेनी अंदर आपने तत्कालिक ख्याल आए तो एनी अंदर पण आनो जेने कहवाई के उपयोग करवामां आवे छे आनो जे बेसिक प्रिंसिपल छे ते आगळ जोईए अन्य अंतस्त्राव ह्यूमन प्लासेंटल लेक्टोजन एचपीएल के जे पण भ्रूण द्वारा अथवा तो जरायु द्वारा उत्पन्न थाय तो भ्रूण पोषक रसांकुरो याद रखो जे एकम छे भ्रूण अने माता वच्चे पोषक द्रव्योना वहन माटेनो जो नंबर टू एचपीएल ह्यूमन प्लासेंटल लैक्टोजन रेडी ह्यूमन प्लासेंटल लैक्टोजन प्लासेंटा एटले जरायु लैक्टोजन हवे एचपीएल जे छे एनुं कार्य शुं छे એનું નામ લખી નાખું ચાલો હવે આ શું કરે જો તમે સમજી શકો ને તો હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન જે છે ને તે ઇન્સ્યુલિન રિસેપ્ટર ઇન્સ્યુલિન રિસેપ્ટર જે આપણા શરીરમાં જે કોષો છે એની અંદર રહેલા જે ઇન્સ્યુલિન રિસેપ્ટર છે એની અંદર એ હકીકતમાં આ રિસેપ્ટરને રેઝિસ્ટન્સ પ્રેરે ઇન્સ્યુલિન રિસેપ્ટર રેઝિસ્ટન્સ એટલે આ જે શબ્દ મેં લખ્યો છે ને એને હું જો સાદી ભાષામાં લખું ને તો આવું થાય કે ઇન્સ્યુલિન રિસેપ્ટરનું કાર્ય અવરોધે હવે એનું કાર્ય અવરોધાય એટલે ગ્લુકોઝ જે છે ને ગ્લુકોઝ કોષમાં પ્રવેશ ન પામે ગ્લુકોઝ કોષમાં પ્રવેશ ન પામે તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે અને મિત્રો રુધિરમાં જો ગ્લુકોઝનું પ્રમાણ વધે ને તો ભ્રૂણને ગ્લુકોઝ મળી રહે એટલે હવે સમજાવું કે ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતો હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન જે છે તે માતાની અંદર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પ્રેરે છે એટલે કે માતાની અંદર ઇન્સ્યુલિનનું જે કાર્ય છે તે પરફેક્ટલી થઈ શકતું નથી તેથી માતાની અંદર કોષોમાં ગ્લુકોઝ ઓછો એન્ટર થાય તેથી માતાના રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તેથી આ ગ્લુકોઝ ભ્રૂણને મળી રહે એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન જો માતાને વધુ કાર્ય કરાવડાવવામાં આવે તો પણ આ કુદરતની કમાલ છે કે કુદરતે આવું પ્રયોજન કરેલું છે કે માતા વધુ કાર્ય કરશે તો પણ તેના બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ જેને કહેવાય વધેલું રહેશે અને ભ્રૂણ જે છે એને યોગ્ય પ્રમાણમાં ગ્લુકોઝ અથવા તો જે પોષક દ્રવ્ય ખોરાક જે છે તે મળી રહેશે તો આ છે એચપીએલનું કાર્ય રેડી તો આપણે જોયું કે ગર્ભસ્થાપન પછી કેવી રીતે જેને કહેવાય કે આગળ વિકાસ થાય છે ખાસ જેની અંદર ટ્રોફોબ્લાસ્ટના કોષો એટલે કે પોષક સ્તરના કોષો છે એમાંથી ગર્ભપોષક રસાંકુરો જે છે એનું નિર્માણ થાય આ ગર્ભપોષક રસાંકુરો જે છે તે માતા અને ભ્રૂણની વચ્ચે એકમ તરીકે વર્તે છે સેના એકમ તરીકે તો કે પોષક દ્રવ્યોના વહનના આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી અને ત્યારબાદ આ દરેક જે કાર્ય છે આ કાર્ય ફક્ત તમારી જાણ માટે છે આપણે ઓફિશિયલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આની તૈયારી કરવાની નથી આ તો તમારા મગજમાં બેસી જાય કે આ એચસીજી શું છે અને આ શું છે રેડી તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં